नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनों ऑनलाइन गुजरात न्यूज में। हूँ रिपोर्टर कौशिक। तो आज आपणे आवी पहोंच्या छीए अद्वितीय अविश्वसनीय अने अविस्मरणीय परम वंदनीय ब्रह्मलीन श्री प्रमुख स्वामी महाराज ना जन्म शताब्दी महोत्सव में के जे अत्यारे योजाई रह्यो छे अमदावाद ना ओकणज रिंग रोड पर। तो आज आपणे निहाळीशुं महोत्सव ना संपूर्ण आकर्षणो। तो आ छे मुख्य प्रवेश द्वार के जे खूबज ऊंचो अने पहोळो छे। त्यारबाद अहीं छे प्रमुख स्वामीजी स्वयं बिराजमान होय एवी भव्य प्रतिमा। पछी आप निहाळी शको छो इंटरनेशनल कक्षानो लाइटिंग शो। प्रतिमा जोई सको जो आप ये हाथी ऊपर प्रमुख स्वामी जी विराजमान छे। ये दरेक जग्या है कई प्रतिकृति बतावा मा आवी छे। एमा एक तथ्य छुपायेलू होय छे हमेशा। आमा ऊंटनी वार्ता जे छे आपणे सांभळी छे एनी ऊंटनी वार्ता छे। ये मंदिर छे, ऑफिस छे, अलग 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 कड़श मुकवामां आव्या छे। सुंदर मोटा बाग बगीचा, बहु पब्लिक छे। आजे अत्यारे लाइट थई रही छे आ दरेकमां, पीकॉकमां लाइट थई रही छे। सांजे दरेक एक जग्याए कंईक ने कंईक मेसेज आपवामां आवे छे। ए रीते आल्बर्ट आइन्स्टाइन जी नो अहींया E=mc² आल्बर्ट आइन्स्टाइन। ભારતનું રોકેટ વિજ્ઞાનને પણ ધ્યાનમાં રાખીને દરેક વસ્તુ બનાવવામાં આવી છે। કીડીઓ જેમ પત્તું ઉઠાવીને લઈ જતી હોય એ રીતે કીડીઓ છે અહીંયા, એને પણ લાઇટમાં સુંદર કોતરવામાં આવી છે। અહીંયા સરસ ફૂલોના બગીચા છે। અહીંયા મહાત્મા ગાંધીજીનો ચરખો પણ જે છે એની પણ પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે। અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ અને અલગ અલગ દેવી દેવતાઓની
પ્રતિમાઓ પણ અહીંયા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, જેમ કે આપણે શિવ પાર્વતી જોઈ રહ્યા છીએ અત્યારે. પધારનાર દરેક દર્શનાર્થીઓ માટે અહીંયા આરોગ્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. અહીંયા આરોગ્ય સહાય કેન્દ્ર, બ્લડ ડોનેશન કેન્દ્રનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો એમાં આખું 600 એકરમાં આખો જે છે એ શતાબ્દી મહોત્સવ ઊભો કરવામાં આવ્યો છે. આજે ખૂબ જ મોટું માનવ મહેરામણ જે છે ઉમટી પડ્યું છે. કમસે કમ નહીં હોય તો 2.5 લાખથી વધારે વસ્તી અત્યારે આજે અહીંયા મોજૂદ છે. શતાબ્દી મહોત્સવમાં આથમતો સૂર્ય પણ આપણે જોઈ શકીએ છીએ. અત્યારે જગ્યાએ જગ્યાએ પાણી પીવાના સ્ટોલ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે, જેથી પધારનાર દરેક દર્શનાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી શકે એવું સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આજે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે તે અહીંયા પધાર્યા છે અને ખૂબ જ મોટું માનવ મહેરામણ એમ કહી શકાય કે અહીંયા ઉમટી પડ્યું છે. આજે બાળનગરીનો સુંદર કોન્સેપ્ટ જે છે એમાં બાળકો ખૂબ જ એન્જોય કરી શકે એવા શો જે છે અહીંયા રાખવામાં આવ્યા છે. અલગ અલગ ડોમમાં મોટા મોટા શોઝ ચાલતા હોય છે. અહીંયા પ્રેમવતી પ્રસાદમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં બહુ જ રિઝનેબલ રેટ 20 રૂપિયામાં ભાજીપાઓ અને બધું જ અહીંયા મળે છે. માત્ર 20 રૂપિયા મેક્સિમમ. અહીંયા પરોઠા, શાક, પાઉભાજી, સ્વામિનારાયણ ખીચડી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પફ 10 રૂપિયા 20 રૂપિયા જેની કિંમત છે એટલા જ મળે. બાળકો માટે એક આદર્શ બાળક કેવી રીતે બની શકાય એ રીતેના અહીંયા સુંદર જે છે એ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે, જેમાં સુંદર માતાજી છે, માતા પિતાને એમ સુંદર વંદન કરીને આપણો દિવસ શરૂઆત કરી શકીએ ને એવા સુંદર મેસેજો દરેક જગ્યાએ આપ જોઈ શકીએ છીએ, દરેક જગ્યાએ મૂકેલા છે. અત્યારે જેમ કે અવનવી બધી વસ્તુઓ થાય છે શતાબ્દી મહોત્સવમાં, અહીંયા બેન્ડ જે છે એ જઈ રહે છે. અહીંયા મંડળનો અક્ષર બેન્ડ આ છે નિયમ કુટીર, જ્યાં બાળકોને સારા સંસ્કાર માટે ખૂબ જ સુંદર નિયમો લેવડાવવામાં, પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે છે. બધા જ બાળકો અહીંયા બેઠેલા છે, જે નિયમો જે છે તે નિયમોની પ્રતિજ્ઞા બાળકોને લેવડાવે છે. અહીંયા 5 નિયમો જે છે તે બતાવવામાં આવ્યા છે, જેમાં પહેલા છે હું દરરોજ માતા પિતાને પંચાંગ પ્રણામ કરીશ અને તેમની આજ્ઞા પાડીશ, દરરોજે સવારે ભગવાનને પ્રાર્થના કરીને મારા દિવસની શરૂઆત કરીશ, દરેક 15 મિનિટ સારા અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરીશ, મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરીશ ને ખાસ તો ખંતપૂર્વક એકાગ્રતાથી ભણીશ. એ બાબતના 5 નિયમો જે છે આ બાળકો ખાસ તો બધાને નિયમો પ્રતિજ્ઞાઓ લેવડાવે છે. તો અહીંયા ખાસ કરીને તમે પધારો તો ખાસ તમારું બાળક જો તમારી વાત ના માનતું હોય તો ખાસ કરીને અહીંયા પ્રતિજ્ઞા લેવડાવજો. આ જોકરભાઈ પણ આકર્ષણનું કેન્દ્ર છે બાળકો માટે. અહીંયા આવા અલગ અલગ કેરેક્ટર્સ જે છે મોટા મોટા ફરતા રહે છે પૂરા મહોત્સવમાં અને બધા બાળકોનું એન્ટરટેનમેન્ટ કરતા હોય છે. ધ જંગલ ઓફ શેરુ, મોટું ધ જંગલ ઓફ શેરુ, અંદર શો જે છે તે શેરુનો અહીંયા ચાલે છે. જંગલ ઓફ શેરુ છે આ, એમાં જે અત્યારે હાલ જ હવે શો ચાલુ થવા દઈ રહ્યો છે. બધા બાળકોને એ પણ છે, વડીલો બધા અત્યારે બેસવાની તૈયારી કરી રહ્યા છે. આટલા બધા દર્શનાર્થીઓ અત્યારે શો જોવા માટે બેસી ગયા છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની પણ ખૂબ જ સુંદર પ્રતિમાઓ ચિહ્ન આ રીતે મૂકવામાં આવેલ છે. હિંમતવાન શાંતિલાલ કરીને અહીંયા અલગ અલગ નાટકો જે છે બતાવવામાં આવે છે. આ રીતે આખો સેટઅપ ઊભો કરવામાં આવે છે અહીંયા, અને આ જે છે એ રીતે સંપૂર્ણ માહિતી આપે છે. પરોપકારી શાંતિલાલ ને બધા
સ્વામીજીની અલગ અલગ પ્રતિમાઓ પણ ખૂબ જ સુંદર રીતે મૂકવામાં આવી છે. રાતના સમયમાં ખૂબ જ સુંદર લાગે છે આ પૂરો મહોત્સવ. સુંદર ભક્ત પ્રહલાદની પ્રતિમા જે છે આ પેરોટ છે. પેરોટ જોડે બાળકો બધા ફોટોઝ પડાવે છે. બાળકોને સિંચન પૂરી શકે એવા સુંદર સૂત્રો જે છે તે કંડારવામાં આવ્યા છે. બાલ મંડળ એક્સપ્રેસ ટ્રેન ટ્રેન છે ટ્રેન બની આવી છે. બની બાળક સંસ્કારી બાળક સંસ્કાર કેવી રીતે સિંચન થાય તેના ઉપર ખાસ આ મહોત્સવમાં જે છે એ ધ્યાન બાળકો પર આપવામાં આવ્યું છે કે આવનાર પેઢી જે છે એ સંસ્કારી બને, મા બાપની રિસ્પેક્ટ કરે. આ જે છે ધ વિલેજ ઓફ બુઝો, ધ વિલેજ ઓફ બુઝો છે, ખૂબ જ મોટું છે. આ વાંસવાડા જે લાઇટિંગના નેસ્ટ બનાવવામાં આવે છે, માળા જે તેને આખી લાઇટ કરવામાં આવી છે. બહુ સુંદર રીતે આને કંડારવામાં આવ્યા છે. કેરેક્ટર્સમાંનું એક આ કેરેક્ટર પાંડા પણ છે જેમાં બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે. બાળકોને રમવા માટે અહીંયા ખૂબ જ બાળનગરીમાં ખૂબ જ મનોરંજનદાયક વસ્તુઓ જે છે એ મૂકવામાં આવી છે. ડાન્સ કરતો પાંડા છે, એ ડાન્સ કરે છે પોતાની કમર હલાવીને. આ હા બાળકોને ખરેખર અહીંયા ખૂબ જ મોજ પડી જાય એવી આ જગ્યા છે. પોતાના બાળકોને ખાસ કરીને અહીંયા લાવવાની સમગ્ર ગુજરાતમાંથી કે જ્યાંથી પણ દેશ વિદેશમાં લોકો જોઈતા હોય ખાસ કરીને બાળકો માટે આ મનોરંજન જે છે એમને પ્રાપ્ત કરાવે એવું એક સુંદર આયોજન આ મહોત્સવમાં જે છે આયોજન કરવામાં આવે. મોટું જીઆરપીનું સ્ટેચ્યુ છે અહીંયા જેના પર બાળકો સવારી કરી રહ્યા છે. લાઇટિંગ માટે ખરેખર અહીંયા ખૂબ જ અદ્ભુત અવિસ્મરણીય અને ઇન્ટરનેશનલ કક્ષાનું લાઇટિંગ જે છે આ દરેક ઇફેક્ટ અહીંયા ઊભી કરવામાં આવી છે. ખૂબ જ જોરદાર લાઇટિંગ જે છે અહીંયા કરવામાં આવી છે. ભગવાનની આરતી પણ સાંજે અહીંયા સુંદર રીતે કરવામાં આવે છે જે આ અક્ષરધામ મંદિર બનાવ્યું છે એમાં સુંદર આરતી જે છે બાપાની થઈ રહી છે અત્યારે. બહુ ખૂબ જ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ જે છે અહીંયા લાગી રહ્યું છે અત્યારે. ધૂન વાગી રહી છે બાપાની અને સુંદર આરતી જે છે એ સ્વામી દ્વારા થઈ રહી છે. અહીંયા બે પ્રમુખ જ્યોતિ ઉદ્યાન જે છે એ બે બનાવવામાં આવ્યા છે સેમ ટુ સેમ. એક અહીંયા પણ છે અને એક ત્યાં પણ આખું લાઇટિંગ વાળું છે. બંનેમાં આપણે ઇન્ટરનેશનલ કક્ષાની લાઇટિંગ અને અહીંયા જોઈ શકો છો પ્રમુખ સ્વામી મહારાજ એમની હાથથી શ્રીહરિને જે છે તિલક કરી રહ્યા છે એમના હૃદય ઉપર. એ રીતેની આ પ્રતિમા છે. આવી ખૂબ જ અલગ અલગ પ્રતિમાઓ જે છે તે અહીંયા જે છે સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની લેખન કરતા એમનો હાથ એ રીતે જે છે મૂકવામાં આવે છે. હું આપની શું મદદ કરી શકું એવા જે છે એ સેવામાં આપણા સેવાભાવી જે છે હરિભક્તો પણ અહીંયા ઊભા છે જેમના ઉપર આ બેનર્સ જે છે તે લગાવવામાં આવે છે. શું પ્રકારની મદદ કરો છો સાહેબ દરેક દર્શનાર્થીઓને? નગરની બધી માહિતી અને નગરની બધી માહિતીઓ આપીએ છીએ અને કઈ દિશામાં પાર્કિંગ છે, કઈ દિશામાંથી તમારે બહાર જવાનું રહેશે, કઈ દિશામાં વોશરૂમ્સ છે, એવા બધા જે જનરલ ક્વેશ્ચન્સ લોકોના હોય, નગરમાં શું જોવાનું છે,
એવા બધા જનરલ ક્વેશ્ચન્સના અમે જવાબ આપ્યો. જનરલ ક્વેશ્ચન્સના સમગ્ર આન્સર તમે આ રીતેના કોઈ પણ હરિભક્તને જુઓ જેના ઉપર આ લાગેલું હોય છે, હું આપની શું મદદ કરી શકું, કાં તો મે આઈ હેલ્પ યુ, તો આપ એમને પૂછી શકો છો કે ક્યાં તમે કયા સ્થળ ઉપર છો. ત્યાં અલગ અલગ ભજન કુટીર અને યજ્ઞ કુટીરને પણ બનાવવામાં આવ્યા છે, જેમાં હરિભક્તો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભજન કીર્તનને કરતા અહીંયા આપણે જોઈ રહ્યા છીએ.